કોરોના વાયરસ અંગેનો કેસ પોઝિટિવ આવતા ભાવનગરના 70 વર્ષીય વૃદ્ધનું તે જ દિવસે મોત નિપજ્યું, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે, પરંતુ જાગૃતિનો પણ અભાવ છે. મુખ્યમંત્રી, વડાપ્રધાન તથા પ્રશાસન દ્વારા દિવસ રાત ખડે પગે રહી સૂચનાઓ અપાય છે તથા જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, પરંતુ પ્રજામાં સ્વયં જાગૃતિ ક્યારે આવશે તે તો જોવું જ રહ્યું. ચાલો જોઈએ એક વિશેષ અહેવાલ. કોરોના વાયરસનો આંકડો સમગ્ર દેશમાં દિવસે અને દિવસે વધતો જાય છે, ત્યારે તેની ગંભીરતા આજે પણ લોકોમાં સમજાતી નથી. ભાવનગરમાં પ્રથમ કેસ નોંધાયો અને 70 વર્ષીય વૃદ્ધનું મૃત્યુ થયું, તો બીજી તરફ સરકારી તંત્ર, ડોક્ટર, મીડિયા, પોલીસ તથા પ્રેસ સહિત અનેક સામાજિક સંસ્થા દ્વારા રાત દિવસ મહેનત કરાય છે. લોકોને વિનંતી કરાય છે કે ઘરે રહો, ખરીદી કરવા જાઓ તો 1 મીટરની જગ્યા રાખો, પરંતુ અહીં તો કેટલાક વિસ્તારમાં સુધરવાનું નામ જ લેતા નથી. આપ આ જોઈ રહ્યા છો તે વડવા વિસ્તાર, જ્યાં મટન માર્કેટ ખુલ્લું છે. આ શાક માર્કેટ અલકા સિનેમા પાસે જવા મટનના હાટડા, પાનના ગલ્લા સહિત ગીચ વસ્તીમાં ઊભા છે. કોરોનાનો વાયરસ અને લોકડાઉનની કામગીરી ચાલે છે ત્યારે તેવા સંજોગોમાં લોકો સ્વયં જાગૃત નહીં થાય તો ખરેખર આવનારા દિવસો બહુ ખરાબ આવશે, તે કહેવું અતિશયોક્તિથી. માત્ર ને માત્ર આ ભાવનગરની વેજીટેબલ માર્કેટ, જ્યાં તો કાયદાનું પાલન પણ કરે છે, લોકો દસ દસ ફૂટના અંતરે બેઠા પણ છે, પણ આની કરતાં ખરાબ હાલત ચોગીવાડની ટાંકી સહિત અજય ટોકીજની પાછળનો ભાગ તેમજ અલકા ટોકીજ પાસે ખુલ્લી આમ મટન વેચાય છે. શટર પાસે બેસીને ખુલ્લા મટન વેચાય છે. નોન વેજીટેરિયન જે સૌથી વધારે આપ જાણો છો કે ચાઇનામાંથી આ રોગચાળો આ મહામારી નોન વેજીટેરિયનમાંથી ફેલાઈ હતી અને આજે સમગ્ર દુનિયા અને દેશની હાલત કેવી ખરાબ છે આપ જાણીએ છીએ. તેમ છતાંય લોકોમાં જાગૃતિ નથી અને આજે ખુલ્લેઆમ માત્ર એકદમ નજીકના ડિસ્ટન્સથી આ બધું વેચાઈ રહ્યું છે. આ બધું એકદમ નજીક જે લોકો લારી જો આપ જુઓ, આ દ્રશ્યો બતાવે છે કે આ દ્રશ્યોમાં કેવી રીતે લોકો એકબીજાની બાજુમાં ઊભા છે. આ જગ્યા ઉપર કુંડાળા કર્યા છે તો એ કુંડાળા પણ માત્ર સોફાના ગાંઠિયા જેવા છે. લોકો કુંડાળાનો કરીને અમલવારી નથી કરતા, 1 મીટરનો ડિસ્ટન્સ નથી રાખતા. આ જગ્યાએ પાનના ગલ્લા પણ ખુલ્લા છે. ભાવનગરમાં જાહેરનામાનો સરેઆમ ખુલ્લેઆમ આ અલકા ટોકીજ વિસ્તારમાં તેમજ સીધીના ખાંડણીયાથી માંડી અને જે કહેવાય જૂની બજાર છે ત્યાં બધી જગ્યાએ ભંગ થઈ રહ્યો છે. નોન વેજીટેરિયન ખુલ્લે આમ વેચાઈ રહ્યું છે. ખરેખર લોકો જાહેરનામાની અમલવારી સ્વયંભૂ કરે અને આજે જે નાના મોટા વેપારી છે જે પોતાના પેટ માટે કરતા હોય તો તેને પણ સરકાર દ્વારા રાહત આપવામાં આવી છે. એ વસ્તુનો ઉપયોગ કરી થોડા દિવસ ધંધામાં થોડીક બ્રેક રાખી અને આ કોરોનાના રાક્ષસને હટાવવા સહભાગી બને તેવી અપેક્ષા. આજે બીજા દિવસે પણ પ્રશાસન દ્વારા ગંગાજળિયા તળાવમાં DYSP મનીષ ઠાકર દ્વારા તમામ શાકભાજી વાળા વેપારીઓને 10 ફૂટના ડિસ્ટન્સ રાખી ઊભા રાખવા સૂચના આપી, તેમજ પાથરણા વાળાઓએ પણ ગેપ રાખવો. ભાવનગરના ગીચ વિસ્તારમાં જે કહેવાય અલકા સિનેમાની સામેના ખાંચામાં શાક માર્કેટ આવેલ છે, ત્યાં મટન માર્કેટ પણ ખુલ્લું છે. 144નો ભંગ કાયદેસર થતો એવું લાગે છે. કોઈ વેપારીએ કોઈ લારી વચ્ચે 10 ફૂટનો ડિસ્ટન્સ, 5 ફૂટનો ડિસ્ટન્સ રાખવો પડે એ રાખવામાં આવેલ નથી. એકદમ ગીચ વસ્તી છે. આમાં આપણે કોરોનાનો રાક્ષસ કઈ રીતે કંટ્રોલ કરી શકશું એ એક સવાલ છે. પ્રશાસક માત્ર મોટી શાક માર્કેટે આંટો મારીને સંતોષ માને છે. બીજી કોઈ પણ વિસ્તારોમાં અધિકારીઓ આંટા મારી અને આ જે વસ્તુ જે એક લારીને બીજી લારી વચ્ચે જે 5 ફૂટનો ગેપ રાખવો જોઈએ એ રાખવામાં આવતો નથી. આ ગીચ વસ્તીમાં અહીંયા આજે પણ મટન માર્કેટ જાહેરનામું હોવા છતાં ખુલ્લે આમ મટન ધમધમે છે. આપ જુઓ છો અને લોકોને જાણે કોરોનાના કોઈ ભય જ ન હોય તેવી સ્થિતિ છે. આપ જોઈ રહ્યા છો કે પાછળ અમારી ટીમ, બીટકોસની ટીમ નીકળી તેવા ત્યારે મટનની દુકાનોના શટર ફટાફટ પડવા માંડ્યા. આપણે જાણીએ છીએ કે હાલના સંજોગોમાં મટન કે નોન વેજીટેરિયન ન ખાવું જોઈએ, એમાં ભયંકર રોગચાળો છે. ચાઇનામાંથી આ કોરોના વાયરસ નોન વેજીટેરિયનમાંથી જ આવેલો છે એ લોકોને સમજવું જોઈએ અને આ મહામારીને રોકવા માટે જો લોકો જાગૃત નહીં થાય તો ખરેખર આવનારા દિવસો બહુ ખરાબ આવશે, એ કહેવું અતિશયોક્તિ નથી. મહાનગરપાલિકાના અધિકારી
અધિકારી અને ટીમ દ્વારા સવારથી જ સ્થળ પર હાજર રહી વ્યવસ્થા કરી તમામ ગ્રાહકોને છૂટા છૂટા ઊભા રહેવા અને ખરીદી કરવામાં આવે તેવું જણાવાયું. ખરેખર તંત્ર દ્વારા 24 કલાક ખડે પગે ઊભા રહી લોકોને જાગૃત કરે છે, પરંતુ લોકોમાં સ્વયં જાગૃતતા આવે તે જરૂરી છે. સાવચેતી રૂપે કઈ રીતે વેપાર કરે અને લોકોને કોઈ જાતની અગવડતા ન પડે તેવા હેતુસર મહાનગરપાલિકાની ટીમ આખી વહેલી સવારથી જ કામે લાગી છે. આપણે ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ ઓફિસરને પૂછીએ કે કઈ રીતે લોકોએ વેપારીઓએ બેસવું અને કઈ રીતે વ્યવસ્થા કરવી. હાલનો આપણે સૌ જાણીએ છીએ કે કોરોનાના જે ઇફેક્ટ છે એને એમ કે જો તમારે નાબૂદ કરવી હોય તો એના માટે બને ત્યાં સુધી ડિસ્ટન્સ બધા વચ્ચે રાખવું જોઈએ. એટલે અમે 3 દિવસથી આ શાક માર્કેટ ઉપરાંત જે શાક માર્કેટો છે, બીજી બધી શિવાજી સર્કલવાળાની બધી શાક માર્કેટ, એમાં બધાને લોકોને સમજાવ્યું છે કે વેચવાવાળા, પાત્રણાવાળા, લારીવાળા બધા વચ્ચે પોતે 10-10 ફૂટનું અંતર રાખે અને 10 ફૂટના અંતરથી આ લોકો બેસે તો લોકો પણ થોડા ઓછા ભેગા થાય. એટલે 3 દિવસથી આ મહેનત કરીએ છીએ. આજે સવારથી 2-3 દિવસથી પોલીસ સ્ટાફની સાથે, પોલીસનો ખૂબ સરસ સહકાર છે અને પોલીસે આ બધે શિવાજી સર્કલમાં પણ આજે લોકોને અખિલેશ સર્કલની અંદર અરજી કરી અને છૂટા છૂટા બેસાડી અને ત્યાં સરસ કામગીરી કરી છે. અને અત્રે પણ DYSP ઠાકર સાહેબને તમામ ટીમ છે અને શાક માર્કેટની અંદર પણ અત્યારે વ્યવસ્થા કરે છે કે બને એટલા પાથરણાવાળા અને લારીવાળાને દૂર દૂર બેસાડી અને જેટલો થાય શક્ય એટલું આ બાબતે પ્રિવેન્શન કરે. ચોક્કસ કહેવું પડે કે લોકોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે, કોઈ પણ જાતની અછત નથી, કોઈ પણ જાતની જરૂરિયાત, કૃત્રિમ જરૂરિયાત ઊભી થાય નહીં એવો પ્રયત્ન ન કરવા, કોઈ સંગ્રહખોરી ન કરવી. એટલું જ નહીં, કરિયાણાના વેપારીઓ માટે પણ એ આહવાન છે કે તેઓ પણ પૂરતા પ્રમાણમાં તેની પાસે સ્ટોક છે અને ગ્રાહકોએ પણ કોઈ જાતનો સ્ટોક ન કરો, કુદરતી કોઈ રીતે અછત ઊભી થાય એવા પ્રયત્ન ન કરવા. સરકાર દ્વારા પણ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, તમામ રેશનની દુકાનોએ એક કીટ આપવામાં આવે છે. એટલું જ નહીં, ભાવનગરની સામાજિક સંસ્થા લાયન્સ ક્લબ દ્વારા પણ આજે ગરીબ માણસો માટે એક કીટ તૈયાર કરવામાં આવી છે અને જે લોકોને જરૂરિયાતવાળા લોકો હોય, જે લોકોને જે રોજનું ખાતા હોય, રોજનું કમાતા હોય તેવા લોકો માટે પણ તેઓને એક કીટ આપવાનું શરૂઆત કરી છે. અને તે કીટમાં જે લોકો જે અમીર માણસો હોય, જે પૈસાવાળા માણસો હોય, જેને દાન આપવું હોય તો તેને દાન આપવા માટે પણ એક સુવિધા ઊભી કરાય છે. 925 રૂપિયાની એક કીટ છે, એ કોઈ પણ ગરીબ માણસોને આપીને સહભાગી થઈ શકે છે. લાયન્સ ક્લબ ભાવનગર દ્વારા એક ખરેખર અવિરત પ્રયત્ન કરી રહ્યો છે કે આજે 21 દિવસ સુધી, હજી કદાચ આ સમય 21 દિવસ કરતાં પણ લંબાવવો પડે, કારણ કે આ મહામારીને નાથવા માત્ર ને માત્ર તમે ઘરની અંદર રહી અને પોતાના ઘરે રહીને સાવચેતી રહ્યો તો જ આ મહામારીને આપણે નાથી શકાય છે, એ કહેવું અતિશયોક્તિ નથી. વડવા વિસ્તાર, સાંઢિયાવાડ વિસ્તાર, અજય ટોકીસની પાછળ તેમજ અલકા સિનેમા પાસે, રેલવે સ્ટેશન, મતવા ચોક પાસે ખુલ્લેઆમ 144 કલમનો ભંગ સાથે પાન માવાની દુકાનો, મટનની દુકાનો ખુલ્લી રહે છે. સ્વયં જાગૃતિ ક્યારે આવશે તે તો જોવું જ રહ્યું. 21 દિવસના લોકડાઉન બાદ આજે સતત 3રો દિવસ છે ત્યારે આપણે જોઈએ છીએ ભાવનગરના શાક માર્કેટ, જ્યાં 15-15 ફૂટનો ડિસ્ટન્સ રખાવવા માટે પ્રશાસન, મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના અધિકારી સહિત ભાવનગરના જે કહેવાય કે શાક માર્કેટમાં 15-15 ફૂટના ડિસ્ટન્સે રાખવાનું છે. એટલું જ નહીં કે તમામ જગ્યાએ ગેપ રાખવાનો છે જેને કારણે કોરોના વાયરસની કોઈ પણ અસર ન થાય. આ બાબત જોઈ શકો છો કે એક લારીની વચ્ચે 10 ફૂટનું અંતર રાખવાનું, 5 ફૂટનું અંતર રાખવાનું જેના કારણે કોરોના વાયરસની કોઈ અસર ન થાય. આજે 3રા દિવસે સવારના વહેલી સવારથી શાક માર્કેટમાં આજે અહીંયા મોટી સંખ્યામાં છે અને ત્યારે ભાવનગર પોલીસ દ્વારા સમગ્ર વ્યવસ્થાનું સંચાલન ભાવનગરના DYSP તેમજ તમામ PIOની દેખરેખ નીચે થઈ રહ્યું છે અને લોકોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે તે માટે પ્રશાસન તમામ પ્રયત્ન કરી રહ્યું છે. એટલું જ નહીં, ઘર બેઠા હોમ ડિલિવરી પણ કરિયાણાને આપવામાં આવે છે. સરકાર દ્વારા ગરીબ માણસો માટે રાહત પેકેજ રેશનની શોપમાં પણ કરવામાં આવ્યું છે અને લોકો જાગૃત રહે અને પોતાના ઘરે રહે એ જરૂરી છે તો જ કોરોના ભગાવશું. કોઈ કોરોના એટલે કોઈ રાહ એટલે રોડ ઉપર ના એટલે ના નીકળો, બહુ ક્લિયર વાત છે.
અને એ રીતે લોકોએ બહાર નીકળવું નહીં, સતર્ક રહેવું, સજાગ રહેવું. ભાવનગર જિલ્લા પ્રશાસન દ્વારા વારંવાર સૂચના આપવા છતાં લોક જાગૃતિનો અભાવ છે તે આપ જોઈ શકો છો. 21 દિવસના લોકડાઉનમાં સમગ્ર જગ્યાએ કોઈપણ વેપારીઓએ શાકભાજીથી માંડીને કોઈપણ કરિયાણાના વેપારીઓએ ડિસ્ટન્સ રાખી અને પોતાનો માલ વેચવો, ગેપ રાખવો, પરંતુ આવું કોઈપણ જગ્યાએ અમલવારી થઈ જતી નથી. આપ જોવું તો અલકા સિનેમાની બાજુમાં ખુલ્લેઆમ કલેક્ટરશ્રીના જાહેરનામાનો ભંગ કરવામાં આવી રહ્યો છે. મટન માર્કેટ ખુલ્લેઆમ રોડ ઉપર વેચાઈ રહ્યું છે, દુકાનોમાં વેચાઈ રહ્યું છે. ભાવનગરમાં ડીએમ સાહેબનું જાહેરનામું હોય, રાત દિવસ પ્રશાસન, પોલીસ, મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ જ્યારે કામ કરી રહ્યા હોય તેવા સંજોગોમાં ખરેખર લોકો સમજતા નથી. અને આજે કોરોનાનો વાયરસ હજી આગામી દિવસો કેવા હશે તેની કોઈ કલ્પના કરી શકતું નથી. અને ખુલ્લેઆમ બે રોકટોક કાયદાનો ભંગ કરી અને મટન માર્કેટમાં મટન વેચાઈ રહ્યા છે. આપને બતાવું કે અજય ટોકીજની પાછળનો ભાગ, જે કહેવાય બ્રાટન લાઇબ્રેરીને ખાંચામાં, અલકા સિનેમાની સામે જે શાક માર્કેટ, જ્યાં મટન માર્કેટ અને શાક માર્કેટ બંને ભેગું છે, ભરાય છે, ત્યાં એકદમ નજીક, એકદમ ગીચ વસ્તીમાં આપ આ દ્રશ્યો જુઓ તો તમને ખ્યાલ આવે કે કેટલી ખરાબ, કેટલી દયનીય હાલત છે. આ કોરોનાના રાક્ષસને નાથવા વડાપ્રધાન મોદી રાત દિવસ લોકોને એક પછી એક સૂચનાઓ આપે છે. રાજ્યના મુખ્યમંત્રી એલર્ટ છે. તેવા સંજોગોમાં ખરેખર લોકજાગૃતિનો ભાવનામાં જ્યારે અભાવ હોય તેવું લાગી રહ્યું છે. ખરેખર કાયદા ખરેખર સ્ટ્રીક બનાવી અને આવા લોકો સામે પગલાં લેવાય તે જરૂરી છે, અને કડક કાર્યવાહી થાય તે પણ જરૂરી છે. કેમેરામેન નાનો ચુડાસામા સાથે પ્રદીપ શુક્લા, વિટકોસ ન્યૂઝ, ભાવનગર.